આમ તો ચાવડા સાહેબે ખરેખર એમની જે પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠાને માન આપીને અને લોકોએ જે એમને મત આપ્યા હતા, આટલા ભાજપના પ્રવાહમાં પણ કોંગ્રેસને મત આપીને અને એમને ધારાસભ્ય બનાવ્યા. ખરેખર કોંગ્રેસને છોડીને અને આ રીતે અધવચ્ચે જવું એ ખરેખર એક વ્યાજબી નથી. આજની આ વિજાપુરની તમામ જનતાને ખરેખર અંદરથી ઘણું દુઃખ છે, પણ વ્યક્તિ તરીકે સારા હોવાના કારણે લોકો એમને મોઢે કોશું કહી શકતા નથી. બાકી અંદરથી ઘણું દુઃખ છે કે આ એમનો નિર્ણય વ્યાજબી નથી. મતદારો નારાજ છે? મતદારો 100% નારાજ રહેવાના, કારણ કે કોંગ્રેસના મતદારો એ ફિક્સેબલ મતદારો છે. એ મતદારોમાં કોઈ દારો વધઘટ થતી નથી. મતદારો વધે થતા હોય તો ઘટતા તો છે જ નહીં. આવા ખોટા પ્રવાહમાં પણ કોંગ્રેસના મતદારો અડીખમ રહે છે. એટલે આ મતદારોને જે નારાજગી કરી એ વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ, અને એમને જે નિર્ણય લીધો એ ખરેખર બિલકુલ ખોટો છે. એમને જીતાડવા માટે કેટલી મહેનત થઈ હતી? અસંખ્ય મહેનત કરી હતી ત્યારે એ જીત્યા હતા. કારણ કે વિજાપુરની પ્રજા એ બહુ સમજુ પ્રજા છે અને બહુ વિચારસરણી પ્રજા છે. એ વ્યક્તિને ઓળખે છે અને ઓળખ્યા પછી મત આપતી હોય છે, અને એમને સારા સમજીને મત આપ્યા હતા અને એમને અધ વચ્ચે જે નિર્ણય લીધો એ ખરેખર દુઃખની વાત છે.